નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આપણે કાલે જે કરંટ અફેર 1 થી 5 જાન્યુઆરી 2019 જે આપણે કરંટ અફેરની ક્વિઝનો વિડીયો આપણે અપલોડ કર્યો હતો, તો મિત્રો તેનું આજે આપણે આ સોલ્યુશન જોવાનું છે, એટલે કે ફૂલ ડિટેલમાં આપણે તેનું સોલ્યુશન જોવાનું છે, જેની અંદર આપણે 15 પ્રશ્ન હતા. તો 15 ક્વેશ્ચનનું આપણે તેની અંદર જેટલી પણ ડિટેલમાં આપણે જે ચર્ચા કરવાના છીએ તે 15 પ્રશ્નની. જો મિત્રો તમે તે સિરીઝ જે ક્વિઝ આપી ન હોય તો તમે તે વિડીયો પણ જોઈને તમે ક્વિઝ આપી શકો છો, અને ત્યારબાદ આ વિડીયોને જોઈને તમે ફૂલ્લી સોલ્યુશન મેળવી શકો છો. અને મિત્રો, આવા જ કરંટ અફેરના આપણે જે ક્વિઝ સિરીઝ ચાલુ કરી છે તે રેગ્યુલર મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દીજો, જેથી તમને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળી જશે. અને મિત્રો, અમારી આ જે વિડીયો છે તેની PDF ફાઇલ મેળવવા માટે નીચે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ લિંકની ચેનલ આપેલી છે, તેની અંદર ટેલિગ્રામ ચેનલ જે છે આપણી તેની લિંક આપેલી છે, તો તેમાં જોડાઈને તમે જોઈન થઈ શકો છો અને PDF ફાઇલ મેળવી શકો છો. તો ચલો મિત્રો, આજનું આપણે આ સોલ્યુશન ચાલુ કરીએ. તો મિત્રો, તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન હતો કે ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો, ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી છે જેમનો જવાબ બિલકુલ સાચો છે, એટલે તે કોની નિમણૂક કરવામાં આવી કે ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે, તો કે ઓપ્શન સી સાચો બનશે, એટલે કે સુધીર ભાર્ગવ. તો આપણે તે મુખ્ય માહિતી કમિશનર વિશેની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, સુધીર ભાર્ગવ છે તે કેટલામાં મુખ્ય માહિતી કમિશનર છે, તો કે તે 9મા મુખ્ય માહિતી કમિશનર બન્યા છે. અને તેમણે કોનું સ્થાન લીધું, તો તેમાં જવાબ છે RK માથુરનું, આરકે માથુર એટલે કે રાધાકૃષ્ણ. તો આરકે માથુરનું સ્થાન લીધું આ સુધીર ભાર્ગવે. અને ત્યારબાદની આપણે સુધીર ભાર્ગવ વિશે ચર્ચા કરીએ, તો કે સુધીર ભાર્ગવ જે છે તે જૂન 2015થી તે ભારતના માહિતી કમિશનર રહી ચૂક્યા છે, એટલે કે 2015થી તે ભારતના માહિતી કમિશનર હતા, પરંતુ હવે તેમને મુખ્ય માહિતી કમિશનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો, તો આપણે પ્રશ્ન થાય કે ભારતના જે પ્રથમ મુખ્ય માહિતી કમિશનર કોણ હતા, તો ભારતના જે પ્રથમ મુખ્ય માહિતી કમિશનર છે તેમનું નામ છે શ્રી વજાહત હબીબુલ્લા. તો પ્રથમ મુખ્ય માહિતી કમિશનર કોણ, તો કે શ્રી વજાહત હબીબુલ્લા. ત્યારબાદનો આપણે આ જે માહિતી આયોગ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ, તે મુખ્ય માહિતી કમિશનર છે, તો તે માહિતી આયોગ એ શું છે, તો કે આ જે માહિતી આયોગ છે કે રાષ્ટ્રીય માહિતી આયોગ, તો આ રાષ્ટ્રીય માહિતી આયોગમાં એક મુખ્ય માહિતી કમિશનર હોય અને વધારેમાં વધારે 10 અન્ય કમિશનરો હોય છે. અને આ બધાની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે, તો આ બધાની નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આ જે મુખ્ય માહિતી કમિશનર ને અન્ય માહિતી કમિશનર જે હોય છે તેમની નિવૃત્તિ વયમર્યાદા કેટલી હોય છે, તો કે તેમની નિવૃત્તિ વયમર્યાદા હોય છે 5 વર્ષ અથવા 65 વર્ષ, જે બેમાંથી વહેલા પૂરું થાય તે લાગુ પડે છે, એટલે કે 5 વર્ષ અને 65 વર્ષ તેમની નિવૃત્તિ વયમર્યાદા છે. ત્યારબાદ છે કે જે આ રાષ્ટ્રીય માહિતી આયોગનું વડુમથક કઈ જગ્યાએ આવેલું છે, તો રાષ્ટ્રીય માહિતી આયોગનું વડુમથક આવેલું છે દિલ્હી ખાતે. તો મિત્રો, આટલું આપણે ડિટેલ બનતી હતી આપણે મુખ્ય માહિતી કમિશનર વિશે, જેની અંદર આપણે રાષ્ટ્રીય માહિતી આયોગ વિશે પણ આપણે જોયું, જે રાષ્ટ્રીય માહિતી આયોગની જે સ્થાપના ક્યારે થઈ હતી, એક રહી ગયું મિત્રો, માહિતી આયોગની સ્થાપના કરવામાં આવી હતી 12 ઓક્ટોબર 2005 રોજ. તો મિત્રો, આટલું હતું આ માહિતી, આ રાષ્ટ્રીય માહિતી આયોગ અને મુખ્ય માહિતી કમિશનર વિશે. ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ કે ICC વિમેન્સ ક્રિકેટ ઓફ ધ યર 2018 તથા ICC વિમેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યર 2018 આ એવોર્ડ વિજેતા મહિલા ક્રિકેટરનું નામ શું છે, એટલે કે જે કોઈ વ્યક્તિ જે છે તે મહિલા ક્રિકેટર કોણ છે, તો કે સ્મૃતિ માંધાના. તો આ સ્મૃતિ માંધાનાને 2 એવોર્ડ મળ્યા છે, એક છે ICC વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2018 એવોર્ડ મળ્યો, અને બીજો મળ્યો ICC વિમેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યર 2018, એટલે આ 2 એવોર્ડ મળ્યા છે આ સ્મૃતિ માંધાનાને. તો આપણે તેમના વિશે આપણે ડિટેલમાં જોઈ લઈએ, તો કે આ એક વિમેન્સ જે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જે છે તે 2018નો ICC જે વિમેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યર 2018નો આ બંને સ્મૃતિ માંધાતાને મળ્યા તે આપણે જોયું. તો મિત્રો, તેમાં જ્યારે વર્ષ 2018ના તે જે ICC T20 ક્રિકેટર ઓફ ધ યરનો આ એવોર્ડ કોને આપવામાં આવ્યો, તો તેમાં જવાબ છે ઓસ્ટ્રેલિયાના મહિલા ક્રિકેટર હતા એલિસા હિલી. પણ મિત્રો, આપણે એ ઇમ્પોર્ટન્ટ નથી એટલું બધું બની જતું, પણ છતાં પણ આપણે તેની ચર્ચા કરી લઈએ કે ICC વિમેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ એ કોને મળ્યો, તો કે ઓસ્ટ્રેલિયાના મહિલા ક્રિકેટર છે એલિસા હિલી. અને જ્યારે વન ડે ક્રિકેટર ઓફ ધ યર આપણે ભારતના સ્મૃતિ માંધાના, તો આ સ્મૃતિ માંધાના કયા રાજ્યના વતની છે, તો સ્મૃતિ માંધાના જે છે તે મહારાષ્ટ્ર રાજ્યના વતની છે.
ત્યારબાદ મિત્રો આ સ્મૃતિ માંધાના જે છે તે આપણે આઈસીસી વિમેન્સ ક્રિકેટ ઓફ ધ યર જીતનારા બીજા મહિલા ક્રિકેટર છે. તો આ પહેલાં એક મહિલા ક્રિકેટરને આ એવોર્ડ મળી ગયો છે. તો કોને મળ્યો? તો કે ઝુલન ગોસ્વામીને 2007માં આ આઈસીસી ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડ એનાયત થયેલો છે. એટલે આ સ્મૃતિ માંધાના ભારતના બીજા ભારતીય મહિલા ક્રિકેટર બન્યા છે, આ આઈસીસી વિમેન્સ ક્રિકેટર ઓફ ધ એવોર્ડ જીતનારા. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે સ્મૃતિ માંધાના જે મહારાષ્ટ્રના છે જે મહિલા બેસ્ટમેન છે. તો મિત્રો આપણે એટલું આ આઈસીસી આપણે જે સ્મૃતિ માંધાનાને જે એવોર્ડ મળ્યા તેના વિશેની આપણે એટલી ડિટેલ જોઈ. ત્યારબાદનો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્યારબાદ મિત્રો આમાં આઈસીસી વિમેન્સ T20 ટીમ 2018ના કેપ્ટન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? એટલે કે આઈસીસીની જે મહિલા ક્રિકેટ ટીમ T20 ટીમ છે તે 2018ના કેપ્ટન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો તેના મિત્રો પણ ઘણા બધા કમેન્ટમાં પ્રશ્ન આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થીનો પ્રશ્ન સાચો હતો, તેમાં જવાબ આવશે હરમનપ્રીત કૌર. તો હરમનપ્રીત કૌર જે છે તે આઈસીસી વિમેન્સ T20 મહિલા જે ટીમ છે તેના કેપ્ટન તરીકે આઈસીસીએ પસંદ કરવામાં આવેલા છે. તો આ હરમનપ્રીત કૌર સિવાય બીજા આપણા ભારતીય કેટલા મહિલા ક્રિકેટર તેમાં સામેલ થયા? તો તેમાં જવાબ આવશે ભારતના સ્મૃતિ માંધાના અને પૂનમ યાદવ અને હરમનપ્રીત કૌર, આ ત્રણ ભારતીય મહિલા ક્રિકેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે આ T20 ટીમમાં. તો તેની અંદર હરમનપ્રીત કૌરને આ ટીમને કપ્તાન બનાવવામાં આવ્યા છે. તો મિત્રો આમાં આપણો સાચો જવાબ બનશે હરમનપ્રીત કૌર. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4માં મિત્રો RBIના આદેશ અનુસાર 1 જાન્યુઆરી 2019થી કયા ચેક બંધ થઈ ગયા છે? તો તેના નીચે મિત્રો ઓપ્શન આપેલા છે. તો તેની અંદર મિત્રો સાચો ઓપ્શન કયો બનશે? તો તેમાં સાચો ઓપ્શન છે ઓપ્શન બી, એટલે કે CTS ચેક. એટલે કે જે CTS ચેક જે છે તે RBIએ આદેશ આપીને 1 જાન્યુઆરી 2019થી આ ચેક રદ કરી દીધા છે, એટલે કે બંધ કરી દીધા છે. તો મિત્રો આ CTSનું ફૂલ ફોર્મ શું થાય? તો CTSનું ફૂલ ફોર્મ થશે ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ. તો આ ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ જે CTSનું ફૂલ ફોર્મ છે, જે 1 જાન્યુઆરી 2019થી આ CTS ચેક બંધ થઈ ગયા છે. તો બસ મિત્રો આની આટલી જ ડિટેલમાં આપણે જોવાનું છે, બહુ ડિટેલમાં આપણે તેના વિશે આપણે આગળ જોવાનું નથી. ત્યારબાદનો પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5માં કે ગુજરાતમાં ગુજરાત સરકારના શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત સ્કૂલોમાં 1 જાન્યુઆરી 2019થી હાજરી દરમિયાન વિદ્યાર્થી દ્વારા યસ સર અને પ્રેઝન્ટ સરની જગ્યાએ કયા શબ્દનો પ્રયોગ કરવામાં આવશે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે ઓપ્શન ડીમાં છે કે બી અને સી બંનેમાંથી કોઈ પણ એક, એટલે બી એટલે કે જય હિન્દ અને સી એટલે કે જય ભારત, એટલે કે જય હિન્દ અથવા જય ભારત બેમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ વિદ્યાર્થી હાજરી પુરાવતી વખતે કરી શકશે. તો મિત્રો આ નિર્ણય જે છે તે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એટલા માટે લેવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓની અંદર દેશભક્તિની ભાવના જાગે, એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો કોના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો? તો કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા. આ બે શબ્દો મિત્રો ખાસ યાદ રાખજો, જય હિન્દ અને જય ભારત. મિત્રો ઓપ્શનમાં વંદે માતરમ પણ આપેલું છે, પણ વંદે માતરમ શબ્દ આપેલો નથી, વંદે માતરમ શબ્દને સ્વીકારેલો નથી. આપણે જય હિન્દ અને જય ભારત આ બે શબ્દ હાજરી દરમિયાન વિદ્યાર્થી બોલી શકશે. પ્રશ્ન નંબર 6 જોઈએ કે પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદર ખાનનું નિધન થયું છે, તેમનો જન્મ ક્યાં થયો હતો? તો આ કાદર ખાનનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તો તેમાં જવાબ આવશે અફઘાનિસ્તાનના કાબુલમાં, એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે. એટલે કે તેમનો જન્મ થયો હતો 22 ઓક્ટોબર 1937ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં. અને મિત્રો તેમનું મૃત્યુ કઈ જગ્યાએ થયું? તો તેમનું મૃત્યુ થયું હતું કેનેડાના ટોરન્ટો ખાતે. તો આ કેનેડાના ટોરન્ટો ખાતે તેમનું 81 વર્ષની વયે મૃત્યુ થયું છે, કારણ કે કેનેડાની તેમણે નાગરિકતા સ્વીકારી હતી, એટલે કેનેડાના ટોરન્ટોમાં તે હતા અને ત્યાં ટોરન્ટોમાં જ તેમનું મૃત્યુ થયું છે. અને મિત્રો તેમની પ્રથમ ફિલ્મ કઈ હતી? તો તેમની પ્રથમ ફિલ્મ આવી હતી 1973માં, ફિલ્મનું નામ છે દાગ, અને આ દાગ નામની ફિલ્મમાં વકીલની ભૂમિકા તેમણે ભજવી હતી. અને મિત્રો કાદર ખાન જે છે તે માત્ર એક્ટર નહોતા, તે એક સ્ક્રિપ્ટ રાઇટર પણ હતા, તે એક સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર હતા, જે મુંબઈની એક સિવિલ એન્જિનિયરિંગ કોલેજ છે કે MH સિદ્ધિક એન્જિનિયરિંગ કોલેજ જે છે તેમાં સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર પણ હતા, અને તે સ્ક્રિપ્ટ રાઇટર ઉપરાંત એક્ટર પણ હતા. તો આ ત્રણ સાથે તે સંકળાયેલા છે. તો સ્ક્રિપ્ટ રાઇટર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો કઈ ફિલ્મથી? તો કે જવાની દીવાની ફિલ્મ જે છે તે જવાની દીવાની ફિલ્મની અંદર તેમણે સ્ક્રિપ્ટ રાઇટર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. અને જ્યારે તેમની પ્રથમ ફિલ્મ કઈ હતી? તો કે 1973માં, ફિલ્મનું નામ છે દાગ, અને જેમાં તેમણે વકીલની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદનો આપણે આગળ પ્રશ્ન જોઈએ.
કે મિત્રો એક મિત્ર ખાસ યાદ રાખજો મિત્રો કે તે આપણને જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે પૂછે કે નીચેનામાંથી કાદર ખાનને કયો પુરસ્કાર એનાયત થયો છે તો તેની અંદર અથવા થયો છે અથવા તો એમ પૂછે થયો નથી તો મિત્રો તેની અંદર આવશે કે પદ્મ પુરસ્કાર પદ્મશ્રી પદ્મવિભૂષણ પદ્મભૂષણ એવા કોઈપણ પદ્મની સિરીઝના કોઈપણ એવોર્ડ એનાયત થયા નથી તો કાદર ખાનને મિત્રો એટલું યાદ રાખજો કે કોઈપણ પદ્મ પુરસ્કાર એનાયત થયેલો નથી જો ઓપ્શનમાં હોય તો આપણે મિત્રો તે ટીક કરવાનું નહીં રહે કારણ કે પદ્મ પુરસ્કાર કાદર ખાનને એક પણ એનાયત થયેલો નથી અને કાદર ખાનની છેલ્લી ફિલ્મ કઈ હતી અને ક્યારે આવી હતી તો કાદર ખાનની છેલ્લી ફિલ્મ હતી વર્ષ 2017માં આવેલી જે ફિલ્મનું નામ છે મસ્તી નહીં સસ્તી તેની અંદર તેમણે અંકલની ભૂમિકા ભજવી હતી તો આ મસ્તી નહીં સસ્તી તેમની અંતિમ ફિલ્મ છે જે 2017માં આવી હતી અને તેમની પ્રથમ ફિલ્મ કઈ છે તો કે 1973માં આવેલી દાગ તો મિત્રો આ કાદર ખાન વિશેની આપણે ડિટેલ જોઈ પ્રશ્ન નંબર 7 જોઈએ કે તાજેતરમાં નિમણૂક પામેલા તેલંગણા હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશનું નામ શું છે તો તેમનું નામ છે ટીટી રાધાકૃષ્ણન તો શ્રી ટીબી સોરી ટીટી નહીં મિત્રો ટીબી રાધાકૃષ્ણન એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે શ્રી ટીબી રાધાકૃષ્ણન જે તેલંગણા હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બન્યા છે તો તેલંગણા હાઈકોર્ટના જે પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બન્યા તો ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે તો ન્યાયાધીશને શપથ લેવડાવે જે તે રાજ્યના રાજ્યપાલ તો આ ટીબી રાધાકૃષ્ણનને શપથ કોણે લેવડાવ્યા તો તેમાં જવાબ આવશે તેલંગણા તથા આંધ્રપ્રદેશના જે રાજ્યપાલ જે છે ESL નરસિંહને એમને આ ટીબી રાધાકૃષ્ણનને શપથ લેવડાવ્યા હતા અને મિત્રો આ જે 1 જાન્યુઆરી 2019 જે હૈદરાબાદ હાઈકોર્ટ નામ હતું તેને બદલીને તેલંગાણા હાઈકોર્ટ નામ કરવામાં પણ આવ્યું છે અને આ તેલંગાણા હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તરીકે આ ટીબી રાધાકૃષ્ણની નિમણૂક કરવામાં આવી છે અને જેમને શપથ લેવડાવે રાજ્યપાલ જેમનું નામ છે શ્રી ESL નરસિંહન ત્યારબાદ જો તેલંગાણા હાઈકોર્ટ જે છે તે આપણે ભારતની 25મી હાઈકોર્ટ બની તો તેલંગાણા અને આંધ્રપ્રદેશ અલગ રાજ્ય થયા તેથી તેલંગાણા જે હૈદરાબાદમાં જે હાઈકોર્ટ હતી આંધ્રપ્રદેશની તો એ હૈદરાબાદ આવી ગયું છે તેલંગાણામાં તો તે હાઈકોર્ટ થઈ ગઈ છે તેલંગાણાની તો 25મી હાઈકોર્ટ બની છે આંધ્રપ્રદેશમાં તો તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ કે 1 જાન્યુઆરી 2019 રોજ એક હાઈકોર્ટની રચના થઈ જે આંધ્રપ્રદેશ હાઈકોર્ટની રચના કરવામાં આવી અને આંધ્રપ્રદેશની જે હાઈકોર્ટ છે તે ભારતની 1 કેટલામી હાઈકોર્ટ છે તો કે 25મી હાઈકોર્ટ અને તે હાઈકોર્ટ કઈ જગ્યાએ સ્થિત છે તો કે આંધ્રપ્રદેશનું જે પાટનગર છે અમરાવતી તો અમરાવતી ખાતે આંધ્રપ્રદેશની હાઈકોર્ટની રચના કરવામાં આવી છે અને તે હાઈકોર્ટના એક કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ તેમની નિમણૂક ન્યાયાધીશ તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે તો તે વ્યક્તિ કોણ છે તો તે વ્યક્તિનું મિત્રો નામ છે શ્રી સી પ્રવીણકુમાર તો પ્રવીણકુમારની નિમણૂક આપણે કરવામાં આવી છે જે આંધ્રપ્રદેશના 25મી હાઈકોર્ટ બની તેનું તેનો આપણો નેક્સ્ટ પ્રશ્ન જ છે આપણે 8મો પ્રશ્ન તેના વિશે છે કે આંધ્રપ્રદેશમાં જે રચાયેલી ભારતની જે 25મી હાઈકોર્ટ છે તેના કાર્યકારી જે ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે તો તે વ્યક્તિનું નામ શું છે તો તેમાં જવાબ છે ઓપ્શન સી શ્રી સી પ્રવીણકુમાર જે આપણે ચર્ચા કરી કે આંધ્રપ્રદેશના પાટનગર અમરાવતી ખાતે તેની સ્થાપના કરવામાં આવી છે અને જે અત્યારે કાર્યકારી મિત્રો આ ખાસ યાદ રાખજો આ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે શ્રી સી પ્રવીણકુમાર જે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે તો મિત્રો આપણે આ મુખ્ય ન્યાયાધીશ જે છે તેમની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે રાજ્યની જે કોઈપણ રાજ્ય વડી અદાલત હોય એટલે કે હાઈકોર્ટ હોય કોઈપણ રાજ્યની તેના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને તે રાષ્ટ્રપતિ કયા બંધારણના અનુચ્છેદ પ્રમાણે તેમની નિમણૂક કરે છે તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ નંબર 223 મુજબ ત્યારબાદ મિત્રો આ તેલંગાણા અને આંધ્રપ્રદેશની હાઈકોર્ટ જે છે તો તેનું નામ ચેન્જ કરવામાં આવ્યું છે તે ફરીવાર આપણે મિત્રો રિપીટ કરીએ કે જે તેલંગાણા હાઈકોર્ટનું જૂનું નામ શું હતું તો તેલંગાણા હાઈકોર્ટનું જૂનું નામ છે હૈદરાબાદ હાઈકોર્ટ જેનું 1 જાન્યુઆરી 2019 તેને તેલંગાણા હાઈકોર્ટ કરી દેવામાં આવ્યું છે જ્યારે આંધ્રપ્રદેશની જે હાઈકોર્ટ છે તેનું નામ શું રાખવામાં આવ્યું છે તો આંધ્રપ્રદેશની હાઈકોર્ટમાં આંધ્રપ્રદેશની જ હાઈકોર્ટ છે અને તે 25મી હાઈકોર્ટ બનાવવામાં આવી છે અને તેની બેઠક ક્યાં થશે તો કે અમરાવતી જ્યારે તેલંગાણા હાઈકોર્ટની બેઠક થશે હૈદરાબાદમાં અને ફરીથી મિત્રો તેમના મુખ્ય ન્યાયાધીશ જોઈ લઈએ તો કે તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનું નામ છે શ્રી ટીબી રાધાકૃષ્ણન અને જ્યારે આંધ્રપ્રદેશના જે હાઈકોર્ટ બની છે તેના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે જે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશનું નામ છે શ્રી સી પ્રવીણકુમાર પ્રશ્ન નંબર 9 જોઈએ કે તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં વિશ્વના સૌથી ઊંચા ગર્ડર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે તો તે રાજ્ય આવશે મણિપુર રાજ્ય તો મણિપુર રાજ્યની અંદર આ વિશ્વના સૌથી ઊંચા ગર્ડર બ્રિજનું નિર્માણ
થઈ રહ્યું છે. તો મિત્રો આ નિર્માણ કઈ નદી પર થઈ રહ્યું છે? તો કે મણિપુરમાં જે ઇજાઈ નામની એક નદી છે ત્યાં ઇજાઈ નામની નદી પર આ વિશ્વનો સૌથી ઊંચા ગડર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. અને મિત્રો તેની જે બ્રિજ બનાવવામાં આવશે તેમાં સૌથી ઊંચા પિલરની ઊંચાઈ કેટલી છે? તો કે 141 મીટર હશે. એટલે કે 141 મીટરની ઊંચાઈ હશે આ બ્રિજના સૌથી ઊંચા પિલરની, જે વિશ્વનો સૌથી ઊંચો પિલર બની જશે. જ્યારે અત્યારે હાલમાં યુરોપની અંદર મોન્ટેનેગ્રો પાસે આવેલા સૌથી ઊંચા ગડર બ્રિજની ઊંચાઈ છે 139 મીટર, જ્યારે આપણે અહીંયા મણિપુરમાં બનશે તે 141 મીટર બનશે. એટલે વિશ્વનો સૌથી ઊંચો પિલર બની જશે આપણો મણિપુરમાં જે ગડર બ્રિજ બને છે તેનો પિલર. ત્યારબાદ મિત્રો તેની ડિટેલમાં જોઈએ તો કે આ જીરીબામ ઇમ્ફાલ વચ્ચે આ બની રહેલા આ રેલ નેટવર્કમાં આશરે 45 સુરંગો હશે. તો કે આ જીરીબામ અને ઇમ્ફાલ વચ્ચે આ જે રેલ નેટવર્ક બને છે તેની અંદર 45 જેટલી સુરંગો હશે. તેમાંથી જે સુરંગ નંબર 12 જે છે તે ભારતના પૂર્વોત્તર રાજ્યોની સૌથી લાંબી સુરંગ છે. એટલે કે જે પૂર્વોત્તર રાજ્યો આપણે 7 સિસ્ટર કહીએ છીએ તે 7 સિસ્ટરમાંથી સૌથી લાંબી સુરંગ હશે આ સુરંગ નંબર 12. તો મિત્રો આમ આપણે જે આપણે ભારતમાં જે ગડર બ્રિજ બને છે તેના આપણે ડિટેલ બસ આટલી જોઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર દસ જોઈએ કે તાજેતરમાં 2 જાન્યુઆરી 2019 રોજ કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં કઈ બે મહિલાઓએ પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો હતો? તો તેની અંદર જવાબ આવશે કનક દુર્ગા અને બિંદુ. તો આ કનક દુર્ગા અને આ બિંદુ આ બે મહિલાઓએ આ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. કારણ કે આ સબરીમાલા મંદિરની અંદર 800 વર્ષથી 10 થી 50 વર્ષની જે મહિલા હોય છે તેમને અંદર પ્રવેશ કરવા દેવામાં આવતો નહોતો, અને આ પરંપરા છે 800 વર્ષ જૂની. એટલે કે 800 વર્ષથી તેમને પ્રવેશ મહિલાઓને પ્રવેશ નહોતો મળતો 10 થી 50 વર્ષની મહિલાઓ. તો તેનું કારણ શું હતું? તો તે એવું કહેવામાં આવે છે કે જે ભગવાન અયપ્પન જે હતા તે બ્રહ્મચારી હતા. તો આ સબરીમાલા મંદિર છે તેની અંદર કયા ભગવાન છે? તો કે ભગવાન અયપ્પન. તો આ ભગવાન અયપ્પન બ્રહ્મચારી હતા. આથી આ મંદિરમાં 10 થી 50 વર્ષની જે રજસ્વલા મહિલાઓ હોય તેમના પર પ્રતિબંધ હતો. તો એટલા માટે 800 વર્ષથી આ પ્રતિબંધ હતો, અને જેમને તાજેતરમાં તે અત્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને તેમને મહિલાઓને પ્રવેશવાને તરફેણમાં ચુકાદો આપ્યો, અને એ ચુકાદા દરમિયાન આ કનક દુર્ગા અને બિંદુ નામની બે મહિલાએ આ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો હતો. તો આ ચુકાદો આપનાર જજ કોણ હતા? તો કે આ ચુકાદો આપનાર જજ હતા આપણે દીપક મિશ્રાના વડપણ હેઠળ જે 5 જજની બેન્ચ હતી તેમને આ ચુકાદો આપેલો છે. જ્યારે આ ચુકાદો આપ્યો ત્યારે આપણે જે મુખ્ય ન્યાયાધીશ હતા સુપ્રીમ કોર્ટના તેમનું નામ છે દીપક મિશ્રા. તો આ દીપક મિશ્રાની જે વડપણ હેઠળ જે 5 જજની બેન્ચ હોય છે તેમને આ ચુકાદો આપ્યો છે. ત્યારબાદનું જોઈએ કે આ એક અરજી કોણે કરી હતી, એટલે કે ત્યાં અરજી કરનાર કોણ હતા કે મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ મળવો જોઈએ, આવી સુપ્રીમ કોર્ટમાં અરજી કોણે કરેલી હતી? તો કે એક 5 મહિલાઓનું જે એક એસોસિએશન હતું કે ઇન્ડિયન યંગ લોયર્સ એસોસિએશન, આ એસોસિએશને આ સુપ્રીમ કોર્ટમાં આને અરજી કરી હતી, અને આ અરજી દરમિયાન આ ચુકાદો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સબરીમાલા મંદિર વિશે આપણે મિત્રો જોઈ લઈએ કે પ્રસિદ્ધ જે સબરીમાલા મંદિર છે તે ક્યાં આવેલું છે? તો કે કેરળના પઠાણમથિટ્ટા જિલ્લામાં કેરળના જે પેરિયાર ટાઈગર અભયારણ્ય છે તે ટાઈગર અભયારણ્યમાં આ આવેલું છે આ સબરીમાલા મંદિર. અને આ સબરીમાલાનો મલયાલમ ભાષામાં અર્થ થાય છે પર્વત. અને આ સબરીમાલા મંદિર જે સહ્યાદ્રી પર્વતમાળા છે તેના 18 પર્વતોની વચ્ચે આવેલું આ સબરીમાલા મંદિર છે, જે દક્ષિણ ભારતમાં શૈવ અને વૈષ્ણવ જે પંથો હોય છે તેમને મતભેદ દૂર કરવા માટે આ ભગવાન અયપ્પનનું મંદિર બનાવવામાં આવ્યું હતું એવું પણ કહેવામાં આવે છે. ત્યારબાદ એવી પણ એક માન્યતા છે કે આ સબરીમાલા મંદિરમાં પરશુરામે ભગવાન અયપ્પનની પૂજા માટે મૂર્તિની સ્થાપના કરી હતી. અને ત્યારબાદ જોઈએ કે દર વર્ષે જે આવતા તીર્થયાત્રીઓ જે છે તેમની સંખ્યાની દૃષ્ટિએ આપણે આ સબરીમાલા મંદિર જે છે તે વિશ્વનું સૌથી મોટું તીર્થસ્થળ છે. એટલે કે સબરીમાલા મંદિરની અંદર જે તીર્થ દર વર્ષે જે સંખ્યા આવે છે જે તીર્થયાત્રીઓની સંખ્યા આવે છે તે સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો વિશ્વનું સૌથી મોટું આ તીર્થસ્થળ છે આપણે આ સબરીમાલા મંદિર, જેની અંદર અંદાજે 1.7 થી 5 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આવે છે દર વર્ષે.
ત્યારબાદ આ જે સબરીમાલા મંદિર છે, તો આ સબરીમાલા મંદિરનું નામ શું છે? તો કે સબરીમાલા શ્રી ધર્મષ્ઠ મંદિર. તો સબરીમાલા શ્રી ધર્મષ્ઠ મંદિર આ જે સબરીમાલા મંદિરનું નામ છે, અને તેની અંદર કયા ભગવાન છે? તો કે ભગવાન અયપ્પન. અને ત્યારબાદ એમના બીજા છે કે મલ્લિકાપુરત અમ્મા અને ભગવાન ગણેશ પણ અને શ્રી નાગરાજ જેવા અન્ય દેવતાઓની પણ ત્યાં સબરીમાલા મંદિરમાં મૂર્તિઓ પણ આવેલી છે. અને પૂજા માટે આ મંદિરના દ્વાર જે ફક્ત ક્યાં ક્યાં દિવસે ખોલવામાં આવે છે? તો કે મંડળ પૂજા જે 15 નવેમ્બરથી 26 ડિસેમ્બર દ્વારા થાય છે, અને મકર વિલાકુ અથવા કે મકર સંક્રાંતિ જે 14 જાન્યુઆરીના દિવસે થાય છે, અને મહાવિષુ સંક્રાંતિ જે 14 એપ્રિલના દિવસે થાય છે, અને દરેક મલયાલમ મહિલા મહિનાના 5મા દિવસે એટલે કે જે મલયાલમ મહિનો આવે તેના 5મા દિવસે આ મંદિરને દ્વાર ખોલવામાં આવે છે, અને બાકીના દિવસોમાં સામાન્ય લોકો માટે આ દ્વાર બંધ રહેશે. તો મિત્રો, આ તો બહુ ડિટેલમાં થઈ ગયું, આટલું બધું ડિટેલમાં આપણે પૂછાશે નહીં, પણ આપણને મિત્રો ખબર હોવી જોઈએ કે આટલી રીતે જે કાયમ માટે ટૂંકમાં દર્શનાર્થીઓ માટે દરવાજા ખુલ્લા હોતા નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 જોઈએ કે દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાના મર્જર બાદ નવી બેંક કયા નામે ઓળખાશે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે બેંક ઓફ બરોડા. એટલે કે આ દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડા આ 3 બેંકનું વિલય થયો છે, એટલે કે મર્જ થઈ ગઈ છે 3 બેંક, જે ભારતના ઇતિહાસમાં એટલે કે ભારતમાં પ્રથમ વખત આ 3 બેંકનો વિલય કરવામાં આવ્યો છે. એટલે કે ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત આ 3 બેંકને મર્જ કરવામાં આવી છે, અને જે બેંક એક બનશે તે બેંકનું નામ રાખવામાં આવશે બેંક ઓફ બરોડા. જે ક્યારે બનશે? તો કે 1 એપ્રિલ 2019થી આ બેંક ઓફ બરોડાની અંદર આ બંને જે બેંક છે, દેના બેંક અને વિજયા બેંક, તે મર્જ કરી દેવામાં આવી છે. તો આપણે આ વિલય બાદ જો એસબીઆઈ જે છે, એટલે આ 3 બેંકના વિલય બાદ એસબીઆઈ બાદ ભારતની બીજા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક બની જશે. એટલે કે સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક કઈ છે અત્યારે? તો કે એસબીઆઈ. અને આ 3 બેંકનો વિલય થયો, એટલે કે દેના બેંક, બેંક ઓફ બરોડા અને વિજયા બેંક, આ 3 બેંકના વિલય બાદ આ બીજા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક બની જશે બેંક ઓફ બરોડા. ત્યારબાદ આપણે જે સૌથી મોટી બેંક કહીએ, એટલે કે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને ક્ષેત્રની ભેગા કરીને આપણે વાત કરીએ, તો એસબીઆઈ અને એચડીએફસી, એટલે કે પહેલા નંબરે એસબીઆઈ આવશે, બીજા નંબરે એચડીએફસી, અને ત્રીજા નંબરની સૌથી મોટી બેંક બની જશે આપણે આ બેંક ઓફ બરોડા. તો આ હતી મિત્રો આ બેંક ઓફ બરોડાની જે આપણે વિલય થયો છે દેના બેંક, વિજયા બેંકને બેંક ઓફ બરોડાનો. તો તેની અંદર મિત્રો આપણે 2 જ પોઈન્ટ યાદ રાખવાના રહેશે કે બેંક ઓફ બરોડાના નામે ઓળખાશે, ત્યારબાદ છે કે સૌથી મોટી જે જાહેર ક્ષેત્રની બેંક આવશે તો તેમાં એસબીઆઈ બાદ બીજા નંબરની, અને જાહેર અને ખાનગી ક્ષેત્રની બંનેની વાત આવે તો એસબીઆઈ પહેલા નંબરે, એચડીએફસી બીજા નંબરે, અને ત્રીજા નંબરે બનશે આ બેંક ઓફ બરોડા. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ કે કયા દિવસે પ્રથમ વિશ્વ બ્રેલ દિન અથવા તો પ્રથમ આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે 4 જાન્યુઆરી, એટલે કે 4 જાન્યુઆરીને વિશ્વ બ્રેલ દિવસ એટલે અથવા કો આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસ આ 4 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તો કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો કે જે બ્રેલ લિપિની શોધ કરી, એટલે કે બ્રેલ લિપિના જે જનક છે શ્રી લુઈસ બ્રેલની, આ તેમના જન્મદિન 4 જાન્યુઆરીના રોજ છે. તો તેમની યાદમાં તેમના જન્મદિવસ નિમિત્તે 4 જાન્યુઆરીના રોજ આ ઉજવણી કરવામાં આવી છે, અને પ્રથમ ઉજવણી કરવામાં આવી છે 2019માં 4 જાન્યુઆરીના રોજ. તો આ માટેનો જે પ્રસ્તાવ જે છે તે એ પ્રસ્તાવ જે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની અંદર 6 નવેમ્બર 2018ના રોજ આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી, અને 4 જાન્યુઆરી 2019ના રોજ આ દિવસને પ્રથમવાર આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. જે બ્રેલ લિપિની શોધ કરી તે કોણ, એમનું નામ છે લુઈસ બ્રેલ, એમની જન્મદિવસ 4 જાન્યુઆરી છે, તેથી તેમની યાદમાં 4 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 જોઈએ કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના કયા શહેરમાં નવી એમ્સ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે? તો તેની અંદર જવાબ આવશે રાજકોટ ખાતે. તો રાજકોટ ખાતે આ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ગુજરાતના રાજકોટ ખાતે આ નવી એક એમ્સ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. તો મિત્રો આ એમ્સ શું છે? તો કે એમ્સ જે એનું ફૂલ ફોર્મ છે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સીસ, એટલે કે આ એમ્સનું ફૂલ છે AIIMS, એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સીસ.
બ્રાન્ચીસ. તો આ એક રાજકોટ ખાતે એમ્સ સ્થાપશે, જેનો ટોટલી ખર્ચો આપશે કેન્દ્ર સરકાર. એટલે કેન્દ્ર સરકાર દ્વારા આની સ્થાપના કરવામાં આવશે. અને આ એમ્સ જે છે તે એક સંસદના એક કાયદા દ્વારા રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી છે. અને ભારતની અંદર સૌ પ્રથમ એમ્સ કઈ જગ્યાએ સ્થાપના કરવામાં આવી હતી? તો કે 1956માં દિલ્હીની અંદર સૌ પ્રથમ એમ્સની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત સરકાર દ્વારા એવો એક ટાર્ગેટ, એટલે કે એક ટાર્ગેટ ગોલ રાખવામાં આવેલું છે કે 2022 સુધીમાં ભારતના તમામ રાજ્યોમાં એક એક એમ્સ સ્થાપવાની વિચારણા છે. એટલે કે ભારત સરકારનો તે ગોલ છે કે 2022 સુધીમાં દરેક રાજ્યમાં એક એમ્સ હોવી જોઈએ. ત્યારબાદ આ એમ્સ જે છે, આ એમ્સની સ્થાપનાનો વિચાર કોનો હતો? એટલે કે આ ભારતની અંદર આ એમ્સ નામની જે આ હોસ્પિટલ છે, એમ્સ એટલે કે એક હોસ્પિટલ કે જેની અંદર જે અતિ મતલબ મોડર્ન સુવિધા, એટલે કે અતિ મોડર્ન સુવિધા આપતી એક હોસ્પિટલ, જેની અંદર ઘણા બધા દર્દીઓ આવે તેમને મહત્ત્વની અને મોડર્ન સુવિધા આપવામાં આવે અને સારામાં સારો ઈલાજ કરવામાં આવે, એટલે એનું નામ આપ્યું છે એમ્સ. તો એમ્સ એટલે બીજું કાંઈ જ નહીં, એક હોસ્પિટલ છે અને બહુ અતિ આધુનિક ધરાવતી મશીનો અને ટેકનોલોજી ધરાવતી આ હોસ્પિટલ. તો આ જે હોસ્પિટલો રચવાનો વિચાર ભારતને કોને આપ્યો? તો કે ભારતના જે પ્રથમ આરોગ્ય મંત્રી છે, જે આરોગ્ય મંત્રીનું નામ છે રાજકુમારી અમૃતા કૌર, એમને આ એમ્સ રચવા સ્થાપનાનો વિચાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 14 જોઈએ કે તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા બીજા ડેલ્ટા રેન્કિંગમાં કયો જિલ્લો પ્રથમ ક્રમે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે વિરુદ્ધનગર, જે તમિલનાડુનો જિલ્લો છે વિરુદ્ધનગર, તેનો ક્રમ પ્રથમ રહ્યો છે, એટલે કે પ્રથમ ક્રમે તે જિલ્લો આવેલો છે. તો મિત્રો આ જે શું છે, તો કે આ એક આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ છે, કે જે અતિ પછાત જિલ્લા છે ભારતની અંદર, જે સૌથી પછાત જિલ્લાઓ છે તેમને ઝડપથી તેમને બદલાવ લાવવા માટે આ એક કાર્યક્રમનો ઉદ્દેશ છે, કે જેની અંદર આ બીજા ડેલ્ટાનો રેન્કિંગ બહાર પાડવામાં આવ્યો, તેમાં તમિલનાડુનું વિરુદ્ધનગર પ્રથમ ક્રમે રહ્યું છે. અને મિત્રો આનું સ્લોગન શું છે? તો કે આ કાર્યક્રમનું સ્લોગન છે કે કન્વર્જન્સ, કોલેબરેશન અને કોમ્પિટિશન, આ તેમનું આ કાર્યક્રમનું સ્લોગન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 જોઈએ કે ભારત સરકારના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના કયા જિલ્લાનો સમાવેશ થયો છે? તો મિત્રો આ જે આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ, જે નીતિ આયોગ દ્વારા જે બીજા ડેલ્ટાનો જે ક્રમ બહાર પાડવામાં આવ્યો, તેમાં પ્રથમ ક્રમે તમિલનાડુનો વિરુદ્ધનગર જે જિલ્લો છે તે પ્રથમ ક્રમે રહ્યો. તો ગુજરાતના કયા જિલ્લાનો તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો? તો તેની અંદર મિત્રો તેની અંદર જવાબ આવશે દાહોદ અને નર્મદા, એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે. તો દાહોદ અને નર્મદા જિલ્લાને આ જે મહત્વાકાંક્ષી જે જિલ્લા કાર્યક્રમ છે તેનો ગુજરાતના બે જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો મિત્રો આ આપણે જોયું જે કરંટ અફેરનું, જે 1-5 જાન્યુઆરી 2019 કરંટ અફેરનું આપણે આ ડિટેલમાં ચર્ચા કરી. જો મિત્રો તમને આ પસંદ આવ્યો આ વિડીયો, તો આ વિડીયોને લાઇક કરી દીજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દીજો, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દીજો. અને મિત્રો તમને જે કાલ ટેસ્ટ આપી છે તેમાં કેટલા તમારે સ્કોર થયો 15 આઉટ ઓફ 15માંથી, તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.